विद्यार्थियों, बार साइंस नो परमाणु चैप्टर नी अंदर गया लेक्चर में जे आपणे भण्या ए पछी हाइड्रोजन परमाणु माटे बोहर मॉडल नी अंदर बोहर मॉडल चालू अहीं थी थई छे। पहला रदरफोर्ड नी खामी बताई छे के रदरफोर्ड नी खामी शुं हती। આ ખામીનું સોલ્યુશન બોહરે કર્યું અને પછી નવું એક અપડેટ કરેલું મોડેલ બોહરે નીલ્સ બોહર। સૌથી પહેલા રથરફર્ડની ખામી શું હતી? તો રથરફર્ડે સૂચવેલું પરમાણુ મોડેલ એવું ધારી લે છે કે એનું અનુકરણ કરે છે કે તે સૂર્ય અને ગ્રહના તંત્રની જેમ ન્યુક્લિયસમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું સ્થાયી મોડેલ છે। રધરફર્ડે શું કહ્યું? સૂર્ય અને ગ્રહનો જે આપો મોડેલ હતો ને એ બેઠે બેઠે પરમાણુ લગાડી દીધું। હવે તમે સમજી શકીએ ને હું સમજી શકીએ પરમાણુ એ સૂક્ષ્મ કક્ષાએ લાગુ પડે જ્યારે ગ્રહો એ સ્થૂળ કક્ષાએ લાગુ પડે। સ્થૂળ એટલે કે મોટો માળખો। તો પેલી મોટા માપક્રમની વાત છે, આ નાના માપક્રમની વાત છે। હવે તમે હું બે સમજી શકીએ કે રથરફર્ડ એવું કહે છે કે સૂર્ય કેન્દ્રમાં છે, બાકી બધા ગ્રહો એની આજુબાજુ ફરે છે। એક્ઝેક્ટલી એમાંથી એવું કહી દે છે કે જે સૂર્ય છે ને એ ન્યુક્લિયસ છે અને બાકી બધા જે ગ્રહો છે ને એ ઇલેક્ટ્રોન છે। તો આને એવું મોડેલ આપી દીધું કે ન્યુક્લિયસ એ સૂર્ય, બાકી બધા ગ્રહો ઇલેક્ટ્રોન। તો રધરફર્ડે સૂચવેલું પરમાણુ મોડેલ એવું ધારી લે છે કે એનું અનુકરણ કરે છે કે સૂર્ય ગ્રહ તંત્રની છે, સૂર્ય અને ગ્રહો કેમ છે, સૂર્ય કેન્દ્રમાં છે, પૃથ્વી આજુબાજુ ફરે છે, આ જ મોડેલની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું સ્થાયી મોડેલ છે। કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ફરતા જે ગ્રહો છે ઇલેક્ટ્રોન। તો આ એવું કહે છે કે સૂર્ય છે ને એ ન્યુક્લિયસ છે, બાકી બધા ગ્રહો ફરી ભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોન છે। હવે આમ છતાં આ બંને પરિસ્થિતિ વચ્ચે ભેદ છે, થોડો ડિફરન્સ છે। સૂર્ય અને ગ્રહો એ બધે સ્થૂળ માપક્રમની વાત છે, જ્યારે ઇલેક્ટ્રોન કે પ્રોટોન એ સૂક્ષ્મ કક્ષાની વાત છે। તો બંને વચ્ચે થોડો ડિફરન્સ આવતો હોય છે। ગ્રહોનું તંત્ર ગુરુત્વાકર્ષણ બળથી પકડાયેલું હોય છે, જ્યારે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનનું તંત્ર વિદ્યુત ભારે હોવાથી કુલમ્બના નિયમથી આંતરક્રિયા કરે છે। તમને ખબર છે કે કોઈ પણ વસ્તુને વર્તુળાકાર પરિભ્રમણ કરવા માટે કેન્દ્રગામી બળની જરૂર પડે। આ કેન્દ્રગામી બળ સૂર્ય અને ગ્રહનું તંત્ર હોય તો ગુરુત્વાકર્ષણ બળ દેતું હોય, જ્યારે ઇલેક્ટ્રોન કે પ્રોટોનની વાત હોય તો બંને વચ્ચે લાગતું આકર્ષણ કે અપાકર્ષણ બળ એને કુલંબીય બળ આપણે નામ લેતા હોય છે। ઇલેક્ટ્રોન ને પ્રોટોન વચ્ચે જે બળ લાગે ને વિદ્યુત ભારને કારણે એને કહેવાય કુલંબીય બળ। કેમ કે કુલંબ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી, આથી એને કુલંબીય બળ પણ કહેવાય, ઘણા લોકો વિદ્યુત ચુંબકીય બળ પણ કહે। તો સૂર્યની ફરતે જે ગ્રહો પરિભ્રમણ કરે છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે છે, જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે એ કુલંબીય બળને કારણે છે। ગુરુત્વાકર્ષણ બળ તમને ખબર છે દળને કારણે લાગે, કુલંબીય બળ વિદ્યુત ભારને કારણે લાગે। તો ગ્રહોનું તંત્ર ગુરુત્વાકર્ષણ બળથી પકડાયેલું છે, જ્યારે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનનું તંત્ર એવું વિદ્યુત ભારિત હોવાથી કુલંબના નિયમથી આંતરક્રિયા કરે। આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે અને આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનો છે। સેમ વનનું ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ, એમાં છેલ્લી થિયરી નિયમિત વર્તુળની ગતિ કે અચળ વેગથી કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એને v સ્ક્વેર અપોન r જેટલો પ્રવેગ હોય, જે તમને બધાને ખ્યાલ છે કે જ્યારે કોઈ વસ્તુ અચળ વેગથી
વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય. વેગ અચળ છે પણ દિશા બદલાય છે. વેગ ભલે અચળ હોય, દિશા તો બદલાય છે કે નહીં? તો દિશા બદલાય છે, વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. તો સેમ વનનું ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ એટલે છેલ્લે થિયરી નિયમિત વર્તુળમાં ગતિ એનો સૂત્ર. જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે એને વિસ્ફેર અપોન આર જેટલો પ્રવેગ હોય છે. તો આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે. આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનો છે, કેન્દ્ર તરફી છે. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર, પ્રચલિત જે તમે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર ભણી ગયા એના અનુસાર પ્રવેગિત થતો વિદ્યુતભાર વેગ વધતો હોય એવો વિદ્યુતભારને કહેવાય પ્રવેગિત. જ્યારે કોઈનો વેગ વધતો હોય એને આપણે પ્રવેગિત કહીએ છીએ. તો પ્રવેગિત થતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે. હવે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વાત આપ્યું છે. મેક્સવેલ એવું કીધું હતું કે જ્યારે કોઈ વિદ્યુતભારને પ્રવેગ હોય તો એ ઊર્જાનું ઉત્સર્જન કરે. આવું મેક્સવેલ કહે છે. શું કહે છે મેક્સવેલ? જ્યારે કોઈ વિદ્યુતભારને પ્રવેગ હોય તો એ શું કરે છે? ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તો અહીંયા પ્રવેગ તો છે. તમે સર પ્રવેગ ક્યાંથી આવ્યો? તો ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. જો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે તો એને પ્રવેગ છે. જો એને પ્રવેગ છે તો મેક્સવેલના વાદ પ્રમાણે ઊર્જાનું ઉત્સર્જન કરે. અને જો ઊર્જાનું ઉત્સર્જન કરે તો શું થાય? આગળની કક્ષામાં ઊર્જા ઉત્સર્જી, એની આગળની, એની આગળની, એની આગળની, છેલ્લે ન્યુક્લિયસમાં વહી આવે. જો કોઈ ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતું હોય તો એ અંદરની કક્ષામાં આવતો છે. એટલે ધારો કે અહીંયા તો અંદરની કક્ષા, અંદરની કક્ષા, અંદરની કક્ષા, છેલ્લે ન્યુક્લિયસમાં વહી આવે. અને જો આવું થાય તો ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન ને પ્રોટોન બને ભેગા થાય તો આ પરમાણુ સ્થિરતા ન જાળવી શકે. તો પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર જેને પ્રવેગ છે એવો કોઈ પણ વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં ઊર્જાનું ઉત્સર્જન કરે. તમે કહો સર વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં કઈ રીતના ઊર્જા થાય? તો સૂર્યથી આપણા સુધી ઊર્જા કઈ રીતના આવે? તમે વિચારો સૂર્ય અને આપણી વચ્ચે કેટલું બધું ડિસ્ટન્સ છે, છતાં પણ સૂર્યની ઊર્જા આપણા સુધી આવે છે કે નહીં? શેના ફોર્મમાં આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગ. તો પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર જ્યારે કોઈ પદાર્થનો વેગ વધતો હોય અમુક પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગ ના સ્વરૂપમાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જો ઊર્જાનું ઉત્સર્જન કરે તો આ પ્રવેગિત ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટવી જોઈએ અને ઊર્જા ઘટતી જાય તો ગતિ કરીને ન્યુક્લિયસમાં પડી જાય. એટલે કે જો એની ઊર્જા ઘટતી જાય છે, ઊર્જાનું ઉત્સર્જન કરે છે તો આ કક્ષામાં આવે, એની આગળની કક્ષા, એની આગળની, એની આગળની, છેલ્લે ક્યાં વહી આવે? ન્યુક્લિયસમાં વહી આવે ઇલેક્ટ્રોન. અને જો આવું થાય તો આ ઇલેક્ટ્રોન સ્થિરતા જાળવી શકે નહીં. જો આવું થાય તો આ ઇલેક્ટ્રોન સ્થિરતા ન જાળવી શકે. આ આ મોડેલ સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ ગયું. સ્થિરતા શું કામ ન જાળવી શકે? અહીંયા ઇલેક્ટ્રોન ને પ્રોટોન બે ભેગા થાય તો સ્થિરતા કઈ રીતે જાળવે? તમે નથી સમજી શકે. તો આમ આવો પરમાણુ સ્થાયી ન જ હોઈ શકે. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણ આવૃત્તિ જેટલી હોય. જે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ છે, ઇલેક્ટ્રોન જે માર્ગે પરિભ્રમણ કરે છે અને જે ઊર્જાનું ઉત્સર્જન કરે છે, આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય. એટલે જે પરિભ્રમણ કરે છે એક સેકન્ડમાં થતા પરિભ્રમણ એને કહેવાય એની આવૃત્તિ. તો એક સેકન્ડમાં જેટલા પરિભ્રમણ કર્યા હોય એ આવૃત્તિ જેટલી હોવી જોઈએ ને?
કોઈ પણ પદાર્થ 1 સેકન્ડમાં જે પરિભ્રમણ કરે છે 120 આવર્તકાળના વ્યાસ આવર્તકાળના વ્યાસને શું આપણે કહીએ છીએ આવૃત્તિ f = 1/t ઓર 1 સેકન્ડમાં થતા પરિભ્રમણ તો આમ આ પરમાણુ સ્થાયી ન હોઈ શકે કેમ કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોનને પ્રોટોન બે ભેગા થાય તો એને સ્થાયી ન કહેવાય હા પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર જે પ્રચલિત શાસ્ત્ર છે એના અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે કોઈ પણ ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે એના વડે જે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ છે એ ઉત્સર્જિત થાય છે એ આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે અને આથી એનો બધું બદલાય છે તમે જોઈ શકો આ કક્ષામાં તો આગળની કક્ષા આગળની કક્ષા છે લખ્યા મેં એવું ન્યુક્લિયસમાં અંત પામ્યો હા આ મોડેલ સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને એક જ જગ્યાએ ભેગા થાય તો આ મોડેલ છે ને ક્યારેય પણ સ્થિરતા ન જાળવી શકે અને આમ આ મોડેલ સ્થિરતા જાળવી શકતું નથી કેમ કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન એક સાથે ભેગા થાય એ વાત અશક્ય છે કે સ્થિરતા જાળવી શકે તો આમ આ મોડેલ સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું નવા જ વિચાર સ્વામેલા ક્વોન્ટમ અભિતર્કનો ઉપયોગ કરીને નીલ્સ બોહર દ્વારા આ મોડેલમાં ફેરફાર કરવામાં આવ્યો હવે આને શું જો બોહરે કે જે નીલ્સ બોહરે શું કર્યું રથરફર્ડના મોડેલની ખામી શોધી તો રથરફર્ડનું મોડેલ તો સાચું જ છે ને કે ન્યુક્લિયસ કેન્દ્રમાં છે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ફરક શું છે કે ઉર્જાનો ઉત્સર્જન થાય છે અને ઉર્જાનો ઉત્સર્જન થાય આથી ન્યુક્લિયસમાં આવે અને ન્યુક્લિયસમાં આવે તો સ્થિરતા નથી સમજાઈ શકતું તો અહીંયાથી ચાલુ થાય છે બોહરનું મોડેલ અહીંથી ચાલુ થાય છે બોહર મોડેલ અહીંથી ચાલુ થઈ છે 1912 માં નીલ્સ બોહરે પ્રયોગશાળામાં કેટલાક મહિનાઓ માટે અભ્યાસ કર્યો બોહરે રથરફર્ડની પ્રયોગશાળામાં જ અભ્યાસ કર્યો હતો રથરફર્ડની પ્રયોગશાળામાં ગયો ત્યાં જ અભ્યાસ કર્યો એને શું હતું ખબર છે રથરફર્ડનું મોડેલ સાચું છે ઈ તો એને ખબર જ હતી એને ખાલી પોતવાની એની ભૂલ હતી તો રથરફર્ડના ન્યુક્લિયસ મોડેલના વાજબીપણા માટે તેને ખાતરી હતી મોડેલ સાચું છે સિદ્ધાંતો મૂકે છે એને ખબર જ હતી પણ ઉપર ચર્ચિત વિધાનો સામનો કરતા રથરફર્ડ એવા નિર્ણય પર આવ્યા પણ જે દ્વિધા હતી એમ પછી દ્વિધા શું હતી તો દ્વિધા તો એક જ વસ્તુની હતી ખાલી માત્ર ને માત્ર કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પડી જતો એક જ દ્વિધા હતી તો આ દ્વિધાનો સામનો કરતા કરતા રથરફર્ડ એવા નિર્ણય પર આવ્યા કે સ્થૂળ માત્રનો સ્થૂળ એટલે કે મોટા ક્રમનો મોટા ક્રમનો જે માત્રમ છે સ્થૂળ માત્રમ છે મોટા માત્રમ પર વિદ્યુત ચુંબકીય વાદ સફળ હોવા છતાં પરમાણુ માત્રમ પર લાગુ પાડી શકાતો નથી મોટા માત્રમ માટે સ્થૂળ એટલે કે મોટું માત્રમ તો મોટા માત્રમ માટે વિદ્યુત ચુંબકીય વાદ સફળ હોવા છતાં નાની સાઈઝ માટે પરમાણુ ન્યુક્લિયસ માટે એ લાગુ પડતો નથી આથી એ સ્પષ્ટ થયું કે યંત્રશાસ્ત્ર કે વિદ્યુત ચુંબક તત્વની જુદા પડતા થોડાક નિયમોની જરૂર છે એટલે કઈ અલગ નિયમોની જરૂર છે કે જે ગતિશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર આ બંને કરતા અલગ પડતા હોય યંત્રશાસ્ત્ર એટલે ગતિશાસ્ત્ર હવે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં વિકિરણનું ઉત્સર્જન કર્યા વિના પરિભ્રમણ કરી શકે બોહરે ત્રણ અભિગમ રાખ્યા પહેલો અભિગમ શું છે કે ઇલેક્ટ્રોન છે ને એને અમુક સ્થાયી કક્ષા હોય સ્થાયી કક્ષા એટલે હું તમને એમ કહું સ્થાયી કક્ષા એટલે કે જેની આપણે જરૂર છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન કરે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન ન કરે પ્રશ્ન શું છે પ્રશ્ન તો એક જ છે ને કે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરે છે
બીજો તો કોઈ પ્રશ્ન છે જ નહીં તો એને એવું કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનને કેટલી સ્થાયી કક્ષા હોય સ્થાયી કક્ષા એટલે એવી કક્ષાઓ કે જેની અંદર પરિભ્રમણ કરવા દરમિયાન એ ઊર્જાનો ઉત્સર્જન ન કરે ઊર્જા રિલીઝ ન કરે ઊર્જા બહાર ન કાઢે આવું એક એને વાત કરવી સ્થાયી કક્ષાની વાતચીત કરી કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની કેટલીક સ્થાયી કક્ષા હોય આ સ્થાયી કક્ષામાં વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કર્યા વિના પરિભ્રમણ કરી શકે આવી જે સ્થાયી કક્ષા છે એની અંદર ઊર્જાનું ઉત્સર્જન ન કરે અને એમ છતાં એ પરિભ્રમણ કરી શકે આ ભાગ અનુસાર પરમાણુમાં કેટલીક સ્થાયી કક્ષાઓ હોઈ શકે અને દરેક અવસ્થાઓ ચોક્કસ મૂલ્યની ઊર્જા ધરાવે આ અવસ્થાને પરમાણુની સ્થાયી અવસ્થા તો મોહર મોડેલનો પહેલો અધિકાર કે દરેક પરમાણુને એક સ્થાયી કક્ષા છે સ્થાયી કક્ષા દરેક પરમાણુને આ સ્થાયી કક્ષામાં જો એ પરિભ્રમણ કરતો હોય ને તો એ ઊર્જાનું ઉત્સર્જન ન કરે તો પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલી સ્થાયી કક્ષા પર બાકીની બધી કક્ષામાં ઉત્સર્જન કરે પણ અમુક માટે એને રિઝર્વેશન અલગ નિયમ કે પરિભ્રમણ કરી શકે આ વાત અનુસાર પરમાણુમાં કેટલીક સ્થાયી અવસ્થાઓ હોઈ શકે અને દરેક અવસ્થાઓ ચોક્કસ મૂલ્યની એક ઊર્જા ધરાવે આ અવસ્થાઓને પરમાણુની સ્થાયી અવસ્થા કહેવાય તો જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુની ફરતે પરિભ્રમણ કરતો હોય એમાં એને અમુક ચોક્કસ મૂલ્યની સ્થાયી કક્ષા હોય આ સ્થાયી કક્ષામાં એ પરિભ્રમણ કરતો હોય ઊર્જાનું ઉત્સર્જન ન થાય હવે બીજો અધિકાર કે સર તો એ સ્થાયી કક્ષા કઈ રીતના હોય ક્યાં હોય ખબર કેમ પડે કે આ સ્થાયી કક્ષા છે તો સ્થાયી કક્ષા એને કહેવાય એ રીતના હોય તો બોહરની બીજી સ્વીકૃતિ બીજો અધિકાર એના મુજબ આ સ્થાયી અવસ્થાઓ વ્યાખ્યાયિત કરે છે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન એવી કક્ષામાં પરિભ્રમણ કરે જેનું કોણીય વેગમાન h/2π/ના પૂર્ણ ગુણાંકમાં હોય તમે કોણીય વેગમાન કોને કહેવાય તો રેખીય ગતિમાં જેમ રેખીય વેગમાન આવે ને એમ કોણીય ગતિમાં કોણીય વેગમાન આવે કેમ દળ ગુણ્યા વેગ એટલે શું થઈ ગયું વેગમાન જ્યારે કોઈ વસ્તુ લિનિયર ગતિ કરતું હોય સીધી રેખામાં ગતિ કરતું હોય રેખીય ગતિ કરતું હોય તો એને રેખીય વેગમાન આવે સેમ કોઈ વસ્તુ પરિભ્રમણ કરતું હોય વર્તુળાકાર માર્ગે તો એ કોણીય વેગમાન આવે રેખીય ગતિમાં રેખીય વેગમાન કોણીય ગતિમાં કોણીય વેગમાન રેખીય વેગમાનનું સૂત્ર થાય p બરાબર mv કોણીય વેગમાનનું સૂત્ર થાય p ઇન્ટુ r ઇન્ટુ r આવી જાય ખાલી ઓલામાં આવે ખાલી બળ આમાં આવે r ઇન્ટુ m સમજાય છે ને ઇન્ટુ r ખાલી આવે એટલે આ કયા કાર્યસ્કો તો પહેલા લઈને સ્થાયી કક્ષાની વાતચીત કરી બીજા અધિકરણમાં સ્થાયી કક્ષાની વ્યાખ્યાયિત કરી કોને કહેવાય તો સ્થાયી કક્ષા એને કહેવાય કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય પૂર્ણ સંખ્યામાં ખબર પડે તમને પૂર્ણ ગુણાંક બહુ સારી રીતે તમને ખબર પડતું હશે એટલે એને h/2π હોય મને h/2π 2h/2π 3h/2π પૂર્ણ સંખ્યામાં છે પૂર્ણ ગુણાકમાં છે આ રીતે બીજો અધિકાર કહેવો હવે આવશે ત્રીજો અધિકાર જે મેં બોર્ડમાં નથી લખ્યું અત્યારે પણ તમને મોડે સમજાઈ ગયું જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઉપરની કક્ષા ei માંથી નીચેની કક્ષા ek બે કક્ષા છે આને કીધું ei આને કીધું ek જ્યારે ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરે એટલે કે ઉપરથી નીચે આ વધુ ઊર્જા છે આ ઓછી ઊર્જા છે તો ei ઊર્જા ધરાવતી એક કક્ષામાંથી ek ઊર્જા ધરાવતી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે તો બેનો જે તફાવત હોય ને ઊર્જા અહીંયા ઊર્જા 10 છે અહીંયા ઊર્જા 5 છે તો બેનો તફાવત
दस माइनस पांच यानी कि पांच जूल विकिरण उत्सर्जन करे और विकिरण की ऊर्जा हमेशा एचएफ जितनी हो आटम बनी गया सो केमिस्ट्री में लिख क्या एचसी अपॉन लैम्डा जितनी ऊर्जा हो तो विकिरण की ऊर्जा कितनी हुई ईआई माइनस ईके इज इक्वल टू एचएफ जितनी ऊर्जा हुई એટલે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરે છે ઉપરની કક્ષા એટલે કે વધુ ઊર્જા ધરાવતી કક્ષા નીચેની કક્ષા એટલે ઓછી ઊર્જા ધરાવતી કક્ષા તો વધુ ઊર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો એચએફ જેટલા વિકિરણનું ઉત્સર્જન થાય છે આની કરતા ઉલટું નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જાય છે નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જાય છે તો એચએફ જેટલા વિકિરણનું શોષણ કરે છે એટલે કે ઉપરથી નીચે આવે તો ઉત્સર્જન કરે નીચેથી ઉપર જાય તો શોષણ કરે તો આ આપણે ભણી કે બોહરના ત્રણ અધિકાર હવે આવશે પરમાણુ ત્રિજ્યા શોધવાની રહી છે કે બોહરના ત્રણ અધિકૃત લખીને પરમાણુ ત્રિજ્યા મેળવો જોઈએ આપણે બોહરના ત્રણ અધિકૃત લખીને આપણે પરમાણુ ત્રિજ્યા મેળવ્યું હવે આપણે ભણીએ છીએ પરમાણુ ત્રિજ્યા ચોપડીમાં અમુક સ્ટેપ નથી આપ્યું જે તમારે ખ્યાલ રાખવાનું છે સૌથી પહેલી વસ્તુ તો એ ધારો કે આ ન્યુક્લિયસ છે આ ન્યુક્લિયસ છે ઝેડી કે જેનો બીજભાર છે ઝેડી છે જો ખાલી હાઇડ્રોજનની વાત હોય તો ખાલી ઈ લઈ લેવાનું અલગ અલગ વસ્તુ હોય છે ખાલી હાઇડ્રોજન ની વાત હોય તો ખાલી ઈ લઈ લો તો એ ચાલે આ ઝેડ જેટલો બીજભાર ધન બીજભાર ન્યુક્લિયસ એક ઇલેક્ટ્રોન જે ઈ જે એની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે હવે આ ઝેડ અને ઈ બંને વચ્ચે એક કુલંબીય બળ લાગે વિદ્યુતીય બળ લાગે આ વિદ્યુતીય બળનું સૂત્ર છે કોઈ પણ બે વીજભાર હોય ધારો કે તમને બે વીજભાર આપું છું પેલો Q1 છે અને બીજો Q2 છે આવા કોઈ પણ બે વીજભાર જે બંને વચ્ચેનું અંતર r છે તો કોઈ પણ બે વીજભારો વચ્ચે એક કુલંબીય બળ લાગે છે તમે કહો સર એ ખબર કેમ પડે બે દળ હોય એની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે કે નહીં તેમ કહ્યું હા બે ચુંબક પીડ્યા હોય એક ચુંબક હોય એક ખીલી હોય તો શું થાય તેમ કહ્યું ખીલી ચુંબક ની આરે ચોટી જાય બે ચુંબક હોય તો શું થાય તેમ કહ્યું સર બે ચોટી જાય તો અપાકર્ષણ થાય લાગે કે નહીં બળ સેમ બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે આ બે વિદ્યુત ભારો છે Q1 ને Q2 પ્રોટોન કે ઇલેક્ટ્રોન ને વિદ્યુત ભાર કહેવાય બીજું કંઈ નથી તો આવા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ જોતું હોય એનો સૂત્ર કુલંબી રેખું હતું F ચલે છે Q1 Q2 upon R square બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ આ વિદ્યુત ભારોનો જે ગુણાકાર છે એના સમપ્રમાણ કેમ કે ઉપર છે અંતે બંને વચ્ચેનું અંતર એનો વર્ગ એના વ્યસ્ત પ્રમાણ કેમકે નીચે છે ઉપર હોય એટલે સમપ્રમાણમાં કહેવાય નીચે હોય એટલે વ્યસ્ત પ્રમાણમાં કહેવાય તો કેમ તમે ગુરુત્વાકર્ષણ નિયમ ભણી ગયા બે દ્રવ્યમાન વચ્ચે લાગતો બળ દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
अब गुरुत्वाकर्षण नियम बनी गया था कि नहीं, क्या तुम्हारे पास सूत्र आ हुआ तो f बराबर g m1 m2 अपॉन r स्क्वायर आ वो सूत्र गुरुत्वाकर्षण में आवो तो कि नहीं आवो तो कि नहीं सेम टू नो छेलो चैप्टर गुरुत्वाकर्षण आवो तो नहीं सॉरी सेम बन नहीं है गुरुत्वाकर्षण ए छेला चैप्टर नहीं है ना गुरुत्वाकर्षण आ बनी गया था तो आना उधर ने पढ़ पड़ी थी कि f is equal to g m1 m2 upon r स्क्वायर f is equal to आ सूत्र में आइटम अचलांक g है तो ये भाई अचलांक शो आ गया भाई 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r स्क्वायर તેમ કે આ શું છે આ અચળાંક છે epsilon 0 એટલે પરમિટિવિટી એક પ્રકારનું અચળાંક શૂન્ય અવકાશની અંદર રેઝિસ્ટન્સ પરમિટિવિટી epsilon 0 ની કિંમત તો આમાં અચળાંક g આવો આમાં કુલમ મજાને કે પણ કહી શકાય ઘણીવાર આવું પણ સૂત્ર લખે છે k q1 q2 upon r સ્ક્વેર આમ લખો તોય ચાલે અચળાંકમાં ઘણીવાર લખે છે કે ઘણીવાર આ ગમે તે લખો એની વેલ્યુ તો તમને દાખલાની અંદર સમસની અંદર તો આ સૂત્ર કુલમ્બીય સૂત્ર કોને એકું તો કુલમ્બીય કે બે વિદ્યુતભારો વચ્ચે કેટલું બળ લાગે આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ q1 અને q2 કોઈ બી વીજભાર છે તો બે વીજભાર વચ્ચે લાગતું બળ આ બંનેના જે વિદ્યુતભાર છે q1 q2 એના ગુણાકાર ઉપર છે એટલે સમપ્રમાણમાં અંતે બંને વચ્ચેનું અંતર છે r એ અંતરના વર્ગ નીચે છે એટલે વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો f ચલે છે q1 q2 છે એટલે r સ્ક્વેર તો તમારે સમપ્રમાણના નિશાની ન લખવી તો એક અચળાંક આવે છે 1 upon 4 pi epsilon 0 બાકી બધું આ q1 એટલે પહેલા ક્રમનો વિજભાર q2 એટલે બીજા ક્રમનો વિજભાર r એટલે બંને વચ્ચે ગુણોત્તર f એટલે બંને વચ્ચે લાગતું બળ 1 upon 4 pi epsilon 0 આ અચળાંક છે એની કિંમત થઈ 9 ગુણ્યા 10 ની 9 ઘાત આ અચળાંકની કિંમત અને epsilon 0 ની જોતી હોય તો 8 ગુણ્યા 85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત તમે કહો તમને કેમ ખબર અચળાંકની કિંમત આપણે બાકી કરવાની હોય મને તમને બે ખબર જ નથી જોઈએ તો ખ્યાલ આવી ગયો મને તો એક ન્યુક્લિયસ છે આ ન્યુક્લિયસ ની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે જો પરિભ્રમણ કરતું હશે તો બંને વચ્ચે બળ લાગશે આ બળનું સૂત્ર આપણે પાકું રાખવાનું તો ધારો કે ન્યુક્લિયસ ની આસપાસ ધારો કે ન્યુક્લિયસ ની આસપાસ એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે ધારો કે ન્યુક્લિયસની આસપાસ એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે જો ફરતો હોય તો એ બંને વચ્ચે લાગતું બળ સૂત્ર તમને ખબર છે 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r square f is equal to 1 upon 4 pi epsilon 0 q1 એટલે ન્યુક્લિયસ નો વિજભાર z q2 એટલે કે ઇલેક્ટ્રોન e નીચે r square f is equal to 1 upon 4 pi epsilon 0 z into e upon r square z એટલે કે પરમાણુ ક્રમાંક આપણે હાઇડ્રોજન ની વાત કરીએ છીએ હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક 1 છે તો તમે એમ કહી શકો 1 upon 4 pi epsilon 0 e into e upon r square e ને e મૂકી છે e square ઓકે વિદ્યાર્થીઓ થેન્ક યુ બાકી નોટ નેક્સ્ટ લેક્ચર ની અંદર ભણશું અને હોમવર્ક તમને ખબર જ છે જે કંઈ તમે મોકલો છો એ પ્રમાણે તમારે મોકલવું અધરવાઇઝ